નવસારી જિલ્લાના ખરસુભા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અમલસાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાર્યરત નમો કોવિડ કેર સેન્ટરની ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તથા નવસારી સાંસદ સી આર પાટીલે મુલાકાત લઈ દાતાઓના મદદથી 15 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન કોવિડ સેન્ટરને અર્પણ કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લા ખરસુભા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોટરી ક્લબ અને અનાવેલ સમાજ દ્વારા 5 લીટર 2.5 લીટરના 2 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન આપવામાં આવ્યા છે. તેવી જ રીતે અમલસાડ ખાતે રહેતા મનહરભાઈ ગાંધીએ 75,000 નો ચેક ગણદેવી તાલુકાના આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન મશીન ખરીદવા માટે અર્પણ કર્યો છે. સી આર પાટીલની મુલાકાત દરમિયાન સ્થાનિક ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર મિત્રો, કોરોનાના કપરા સમયની અંદર પણ આપણા દેશની જે સંસ્કૃતિ તે મુજબ ગુજરાતની અંદર ઘણા બધા એનજીઓ, ઘણા બધી સામાજિક સંસ્થાઓ, સમાજના આગેવાનો એમણે ભારતીય જનતા પાર્ટીની સાથે મળીને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે આગળ આવીને ખૂબ મહત્ત્વનું, ખૂબ સરસ કામ કર્યું છે. આજે પણ ખરસુપામાં 4 જેટલા કોન્સન્ટ્રેટર આપવામાં આવ્યા છે. અમલસાડમાં પણ 2 કોન્સન્ટ્રેટર NRA દ્વારા આપવામાં આવ્યા છે. અમારા ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈએ અમલસાડમાં 5 લાખ રૂપિયા પોતાને ગ્રાન્ટમાંથી ફાળવી આપ્યા છે. ખરસુપામાં પણ એમણે 5 લાખ રૂપિયા પોતાના ગ્રાન્ટમાંથી આપ્યા છે. શ્રી નીરજભાઈ અને જિજ્ઞેશભાઈ NJવાળા એમણે અને નવસારીના દેસાઈ સમાજના આગેવાન પ્રમુખ શ્રી મુકેશભાઈ અને સમાજ તરફથી પણ નવસારીમાં 11 કોન્સન્ટ્રેટર આપવામાં આવ્યા છે, 2 બાયપેક આપવામાં આવ્યા છે. આઇસોલેશન સેન્ટરમાંથી સારા થઈને જનારા લોકો માટે 1 મહિનો ચાલે એટલી અનાજની કીટ પણ આપવામાં આવે છે. અહીંયા જે નર્સિંગ સ્ટાફ છે એ સ્ટાફ માટે પણ એમણે એક રિફ્રેશની એક કીટ એમણે આપી છે. આજે એમણે સિવિલ હોસ્પિટલના જે નર્સિંગ સ્ટાફ છે એને NJ તરફથી, નીરજભાઈ અને જિજ્ઞેશભાઈ તરફથી 5,000 રૂપિયા આપવામાં આવનાર છે અને અનેક અન્ય પ્રકારની મદદ પણ એમને કરવામાં આવનાર છે. જે ફ્રન્ટ વોરિયર્સ છે, જેમણે પોતાના જાન જોખમમાં મૂકીને પણ કામ કર્યા છે, એમને પ્રોત્સાહિત કરવા માટે, એમનો આભાર માનવા માટેની આ એક પ્રકારની એક વિધિ કહી શકાય. હું ચોક્કસપણે માનું છું કે એના કારણે લોકોને પણ એક મેસેજ જશે અને નર્સિંગ સ્ટાફ કે મેડિકલ સ્ટાફ કે ડૉક્ટર્સ જે રીતે મદદ કરી રહ્યા છે એની પણ દરેક જણ નોંધ લઈ રહ્યું છે, પણ એને વધારે પ્રમાણમાં એના કારણે એ પ્રોત્સાહિત થશે કે સમાજ અમારો આભાર માને છે અને સમાજ અમારી સાથે છે. ઘણા બધા ફ્રન્ટ વોરિયર્સ આ કોરોના સમયમાં એમણે પોતાનો જાન પણ આપ્યો છે, પરંતુ કોઈ પોતાની ફરજ પરથી દૂર નથી થયા, હટ્યા નથી, મક્કમતાથી ઊભા રહ્યા છે. એના જ કારણે પહેલો અને પહેલાં પછી આ બીજા રાઉન્ડની અંદર પણ આપણે ધીમે ધીમે કોરોનાના આ કેરમાંથી બહાર આવી રહ્યા છે.